નમસ્કાર, વિપ્નય ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બતાવી રહ્યા છે શુક્રવારના એવા ઉપાયો જે તમારી આર્થિક તંગી દૂર કરશે. મા લક્ષ્મીની કૃપા કોને ન જોઈતી હોય. જો માણસને ધનની કમી હોય તો નાનામાં નાની ઈચ્છાઓ અધૂરી રહી જતી હોય છે. માણસ નોકરી ધન કમાવા માટે જ કરતો હોય છે, પરંતુ આ પૈસા કાં તો પાણીની જેમ વહી જાય છે અથવા તો પછી ખોટા કાર્યોમાં ખર્ચ થઈ જાય છે. તે બચતા નથી, જેને કારણે આર્થિક સ્થિતિ સુધરતી નથી. ત્યારે મા લક્ષ્મીને રીઝવવાના અમે તમને કેટલાક ઉપાય બતાવી રહ્યા છીએ, જેનાથી તમને ક્યારે પણ આર્થિક તંગી નહીં થાય. જે લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે, તેમણે શુક્રવારે મા લક્ષ્મીની પૂજાની સાથે આ ઉપાયો જરૂર કરવા જોઈએ. શુક્રવારે વહેલી સવારે નિત્યક્રમ પતાવીને ઘરના મંદિરમાં મા લક્ષ્મી સામે ઘીનો દીવો પ્રગટાવો. પછી મા લક્ષ્મીની છબીની સામે બેસીને 108 વખત ઓમ શ્રીમ શ્રી નમઃનો જાપ કરો. લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો. ત્યારબાદ ઘરના મુખ્ય દરવાજા પર હળદર અને પાણીનો છંટકાવ કરો. ધન પ્રાપ્તિ માટે શુક્રવારે ઉપવાસ રાખો. આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. સતત 3 શુક્રવાર સુધી ભૂલ્યા વિના આ ઉપાય અજમાવો. ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે તે માટે પીપળાના વૃક્ષના છાયામાં ઉભા રહીને તાંબાના વાસણમાં પાણી, ખાંડ, ઘી અને દૂધ ભેળવીને પીપળાને આ પાણી ચડાવો. આ ઉપાય કરવાથી આપના ઘરમાં મા લક્ષ્મીનો વાસ રહેશે. તો મિત્રો, આ હતા શુક્રવારે લક્ષ્મીને રીઝવવાના ઉપાય વિશે માહિતી. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને